આપણે ટ્રાન્ઝિસ્ટરના જુદા જુદા ભાગોને જે નામ આપ્યા છે તેના વિશે વાત કરીએ. આપણે ઉદાહરણ તરીકે NPN ટ્રાન્ઝિસ્ટર લઈશું, પરંતુ તે PNP ટ્રાન્ઝિસ્ટર માટે પણ સાચું થશે. આપણે ફક્ત એક જ ઉદાહરણ લઈએ અને તેની સાથે કામ કરીએ. હવે આ ત્રણ વિસ્તારને જે નામ આપવામાં આવ્યા છે તે તેમના કાર્યને આધારે છે. જ્યારે તમે ટ્રાન્ઝિસ્ટરને લો અને તેને એમ્પ્લિફાય તરીકે કામ કરાવો ત્યારે તેઓ શું કાર્ય કરે? આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે આ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયર તરીકે કઈ રીતે કામ કરે છે. માટે જો તમે તેનું પુનરાવર્તન કરવા માંગતા હોવ તો તમે તે વિડીયો જોઈને ફરીથી અહીં પાછા આવી શકો. આપણે અગાઉના વિડીયોમાં આ છેડાને જમીન સાથે જોડ્યો હતો, ત્યારબાદ અહીં આ છેડાને ધન 5 વોલ્ટ સાથે જોડ્યો હતો અને આ છેડાને ધન 0.7 વોલ્ટ સાથે જોડ્યો હતો. અહીં શું થાય છે તેનું ઝડપથી પુનરાવર્તન કરીએ. અહીં આ ફોરવર્ડ બાયસ થશે, કારણ કે પી છેડાને ધન સાથે જોડવામાં આવ્યો છે. આ જંકશનમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે અને તેઓ આ જંકશનમાં જશે અને તેઓ આ વિસ્તારમાં રહેલા હોલ સાથે ફરીથી જોડાઈ શકે તે પહેલા મોટાભાગના ઇલેક્ટ્રોન આ જંકશનમાંથી પસાર થઈ જશે અને આ જંકશનમાં ભેગા થશે, કારણ કે આ વિસ્તારમાં હોલની સંખ્યા ખૂબ ઓછી છે. તેથી જ આપણે અહીં તેમને ધન વોલ્ટેજ આપ્યો છે. તેના આધારે આપણે અહીં નામ જોઈ શકીએ. અહીં આ વિસ્તાર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે, તેથી આપણે તે વિસ્તારને એમીટર કહીશું. એમીટર અને આ વિસ્તાર ઇલેક્ટ્રોનને ભેગા કરે છે, માટે આપણે આ વિસ્તારને કલેક્ટર કહીશું. અને આ બંનેની વચ્ચે આવેલો પાતળો વિસ્તાર બેઝ તરીકે ઓળખાય છે. આમ ટ્રાન્ઝિસ્ટરના ત્રણ ભાગ એમીટર, બેઝ અને કલેક્ટર છે. હવે જો તમારે આ જંકશનને એમ્પ્લિફાયર તરીકે કામ કરાવવું હોય તો અહીં સૌથી મહત્વની જરૂરિયાત એ છે કે આ બંને જંકશન એમીટર બેઝ જંકશન ફોરવર્ડ બાયસમાં હોવા જોઈએ. અહીં આ બંને જંકશન ફોરવર્ડ બાયસમાં હોવા જોઈએ અને આ બંને જંકશન કલેક્ટર બેઝ જંકશન રિવર્સ બાયસ થશે, કારણ કે આ એન પ્રકારનો અર્ધવાહક પી પ્રકારના અર્ધવાહક કરતા વધારે વોલ્ટેજ સાથે જોડાયેલો છે. માટે આ બંને જંકશન રિવર્સ બાયસમાં હોવું જોઈએ. રિવર્સ બાયસ આ મુખ્ય જરૂરિયાત છે. જો હવે આપણે આ બંને જંકશનને એમીટર બેઝ જંકશનને રિવર્સ બાયસ બનાવીએ તો શું થાય? જો આપણે તેને રિવર્સ બાયસ બનાવીએ તો મેજોરિટી વિદ્યુતભાર વાહકોનું વિસરણ એટલે કે ડિફ્યુઝન થઈ શકે નહીં. પરિણામે આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં અને આમાં કંઈ ન થાય. તેવી જ રીતે કલેક્ટર બેઝ જંકશન રિવર્સ બાયસ હોવું જોઈએ, કારણ કે આમાંથી ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન આ જંકશનમાંથી પસાર થવા જોઈએ. યાદ રાખો કે આ જંકશનમાંથી આ જંકશનમાં ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન માઇનોરિટી વિદ્યુતભાર વાહક તરીકે કાર્ય કરે છે. પી પ્રકારમાં માઇનોરિટી વિદ્યુતભાર વાહક ઇલેક્ટ્રોન છે અને પછી જો તેમને આ જંકશનમાંથી પસાર કરવા હોય તો અહીં આ રિવર્સ બાયસ હોવું જોઈએ. આપણે તેના વિશે અગાઉના વિડીયોમાં વાત કરી ગયા છીએ. હવે જો આ ફોરવર્ડ બાયસ હોય તો શું થાય? જો તમે આ જંકશનને ફોરવર્ડ બાયસ કરો તો ઇલેક્ટ્રોનનું આમાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય, પરંતુ કલેક્ટરમાં રહેલા ઇલેક્ટ્રોનનું આ બેઝમાં વિસરણ થાય. પરિણામે બેઝમાંથી કલેક્ટરમાં જતા ઇલેક્ટ્રોનનો પરિણામી પ્રવાહ ઓછો થઈ જાય, કારણ કે અહીં વહન ઉપરની તરફ થશે અને અહીં વહન નીચેની તરફ થશે. માટે જ આપણને આ વિસ્તાર ફોરવર્ડ બાયસ નથી જોઈતો. હવે તમને કદાચ પ્રશ્ન થશે કે શું કલેક્ટર અને એમીટર સમાન છે? જો તમે ટ્રાન્ઝિસ્ટરને ફેરવી નાખો, તેના ઉપરના ભાગને નીચે લાવી દો તો તે જુદું દેખાશે નહીં. તો આ બંને વચ્ચેનો તફાવત શું છે? જો આપણે પ્રક્રિયાના સંદર્ભમાં વાત કરીએ તો તેમનામાં કોઈ તફાવત નથી, પરંતુ જો આપણે તેમની રચનાના સંદર્ભમાં વાત કરીએ તો ત્યાં તફાવત છે. અહીં એમીટરનું કાર્ય ઇલેક્ટ્રોનને બેઝમાં પહોંચાડવાનું છે, માટે એમીટરમાં ડોપિંગ ખૂબ જ વધારે માત્રામાં કરવામાં આવે છે. આ વિસ્તારમાં ડોપિંગનું પ્રમાણ ખૂબ જ વધારે હશે. ડોપિંગનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, કારણ કે જો તમે ખૂબ વધારે ડોપિંગ કરો અને જ્યારે આ ફોરવર્ડ બાયસ હોય
ત્યારે વધુને વધુ ઇલેક્ટ્રોન બેઝમાં દાખલ થઈ શકે, જેના કારણે વધારે ઇલેક્ટ્રોન કલેક્ટરમાં ભેગા થઈ શકે અને તમને એમ્પ્લિફિકેશન વધારે મળશે. હવે આપણે બેઝની વાત કરીએ. જો આ ટ્રાન્ઝિસ્ટરને બરાબર રીતે કામ કરાવવું હોય તો આ બેઝનો વિસ્તાર ખૂબ જ પાતળો હોવો જોઈએ. અને તેમાં ડોપિંગનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવું જોઈએ. ડોપિંગનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવું જોઈએ. હવે કલેક્ટર વિશે શું કહી શકાય? કલેક્ટરમાં કેટલી માત્રામાં ડોપિંગ કર્યું છે તે મહત્વનું નથી, કારણ કે એમ્પ્લિફિકેશનમાં સૌથી મહત્વની બાબત એ છે કે અહીંથી કેટલા ઇલેક્ટ્રોન બેઝમાં દાખલ થાય છે અને તેનો આધાર આ એમિટરમાં કરેલા ડોપિંગ પર છે. ત્યારબાદ આ વિસ્તારમાં કેટલા ઇલેક્ટ્રોન ભેગા થાય છે જે આના પર આધાર રાખે, અને જે ઇલેક્ટ્રોન અહીં હોલ સાથે ભેગા થશે નહીં તે બધા જ ઇલેક્ટ્રોન આ વિસ્તારમાં આવશે. માટે જો તમે કલેક્ટરમાં ડોપિંગનું પ્રમાણ ખૂબ જ વધારે રાખો અથવા ખૂબ જ ઓછું રાખો, તેનાથી આ ટ્રાન્ઝિસ્ટરના કાર્યને ફરક પડતો નથી. પરંતુ તમારે અહીં એક બાબતનું ધ્યાન રાખવું પડશે. આ પીએન જંકશન રિવર્સ બાયસ છે, અને આપણે અગાઉ જોઈ ગયા કે જ્યારે પીએન જંકશન રિવર્સ બાયસ હોય અને વોલ્ટેજની કિંમત ચોક્કસ કિંમત કરતા વધી જાય તો તેનું બ્રેકડાઉન થઈ જાય છે. તેનો અર્થ એ થાય કે પી થી એનમાં ખૂબ જ ભારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને આપણે એવું નથી ઈચ્છતા. જો એવું થશે તો આપણા એમ્પ્લિફિકેશનને અસર થશે. જ્યારે આપણે ટ્રાન્ઝિસ્ટરને એમ્પ્લિફાયર તરીકે કામ કરાવતા હોઈએ ત્યારે આ જંકશન તૂટી જાય, તેનું બ્રેકડાઉન થઈ જાય, એવું આપણે નથી ઈચ્છતા. તો આપણે અહીં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? આપણે અહીં એ બાબતની ખાતરી કરવી પડે કે આ જંકશનનો બ્રેકડાઉન વોલ્ટેજ ઘણો વધારે છે, જેથી તે બ્રેકડાઉનમાં જાય તે પહેલા ખૂબ જ વધારે વોલ્ટેજ સહન કરી શકે, જેને આપણે આ પ્રમાણે લખીશું. કલેક્ટર બેઝ જંકશન પાસે ખૂબ જ વધારે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ હોવો જોઈએ. આપણે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજને વી આર તરીકે દર્શાવીશું, અને તે ખૂબ જ વધારે હોવો જોઈએ. તેનું મૂલ્ય ખૂબ જ વધુ હોવું જોઈએ. અને આપણે તે કઈ રીતે મેળવી શકીએ? તમે આ જંકશનમાં ડોપિંગનું પ્રમાણ ઓછું રાખો, કારણ કે આમાં ડોપિંગનું પ્રમાણ ઘણું ઓછું છે. તમે જેટલું ડોપિંગનું પ્રમાણ ઓછું રાખશો તેટલો જ તમને બ્રેકડાઉન વોલ્ટેજ વધારે મળશે. હું ઝેનર ડાયોડને યાદ કરવા માંગુ છું. ઝેનર ડાયોડમાં ડોપિંગનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને તેના કારણે તેનો બ્રેકડાઉન વોલ્ટેજ ખૂબ જ ઓછો હોય છે. તે તેની વિશેષતા છે. તેનો અર્થ એ થયો કે જો ડોપિંગ ઓછું હોય તો બ્રેકડાઉન વોલ્ટેજ વધારે હોય. આમ તે કઈ રીતે કામ કરે છે અને તે કઈ રીતે ડિપ્લેશન વિસ્તારને અસર કરે છે, જો તમે તેના વિશે સ્પષ્ટ જાણવા માંગતા હોવ તો ઝેનર ડાયોડ પરનો વિડીયો જુઓ. આમ બ્રેકડાઉન વોલ્ટેજનું મૂલ્ય વધારે રાખવા કલેક્ટરમાં ડોપિંગનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. તેનો ટ્રાન્ઝિસ્ટરના કાર્ય સાથે કોઈ સંબંધ નથી, પરંતુ તે તૂટી ન જાય તેના માટે ડોપિંગનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. હવે તમે કદાચ પૂછી શકો કે ડોપિંગનું પ્રમાણ કેટલું ઓછું રાખવું જોઈએ? તે જુદા જુદા ટ્રાન્ઝિસ્ટર પર આધાર રાખે છે. કેટલાક ટ્રાન્ઝિસ્ટરમાં કલેક્ટરનું ડોપિંગ, કેટલાક ટ્રાન્ઝિસ્ટરમાં કલેક્ટરના ડોપિંગની સાંદ્રતા એમિટરનું ડોપિંગ અને બેઝના ડોપિંગની વચ્ચે હોય છે, અને કેટલાક ટ્રાન્ઝિસ્ટરમાં કલેક્ટરનું ડોપિંગ બેઝના ડોપિંગ કરતા પણ ઓછું રાખવામાં આવે છે. તે મહત્વનું નથી. અગત્યની બાબત એ છે કે એમિટરમાં ડોપિંગનું પ્રમાણ ખૂબ જ વધારે હોવું જોઈએ, બેઝ ખૂબ પાતળો હોવો જોઈએ અને ડોપિંગનું પ્રમાણ ઓછું હોવું જોઈએ, અને આ કલેક્ટરમાં ડોપિંગનું પ્રમાણ તેની રચનાને કારણે ઓછું હોવું જોઈએ. માટે ખૂબ જ ચોકસાઈપૂર્વક આ આકૃતિ દોરવી હોય તો કલેક્ટરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એમિટરના ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા ઓછી દર્શાવવી જોઈએ. આપણે એમિટરની સરખામણીમાં અહીં કલેક્ટરમાં ઓછા ઇલેક્ટ્રોન દર્શાવીશું, કંઈક આ પ્રમાણે. હવે કલેક્ટર અને એમિટર વચ્ચેનો બીજો તફાવત તેમનું કદ છે. કલેક્ટરનું કદ ખૂબ જ વધારે હોય છે, અને આની પાછળનો હેતુ એ છે કે જો આપણે ટ્રાન્ઝિસ્ટરને મોટું રાખીએ અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તે ઝડપથી ગરમ થશે નહીં. જો તેનું કદ નાનું હોય તો તે જલ્દીથી ગરમ થઈ જશે,
આપણે એમિટરનું કદ વધારે રાખી શકીએ નહીં, કારણ કે તેમાં ડોપિંગનું પ્રમાણ ખૂબ જ વધારે છે. માટે જો કંઈકનું કદ નાનું હોય અને તેમાં ડોપિંગનું પ્રમાણ વધારે રાખવું હોય તો તે કરવું સરળ છે. બેઝને આપણે પાતળો રાખીએ છીએ અને કલેક્ટરનું કદ વધારે રાખીએ છીએ. કલેક્ટરનું કદ મોટું રાખવાનું કારણ તેની રચના છે. વાસ્તવમાં ટ્રાન્ઝિસ્ટર આવો દેખાતો નથી, વાસ્તવમાં ટ્રાન્ઝિસ્ટર કંઈક આ પ્રકારનું દેખાય છે. તમે અહીં એમિટર જોઈ શકો જેનું કદ નાનું છે, બેઝ ખૂબ જ પાતળો છે અને આ કલેક્ટરનું કદ ખૂબ વધારે છે. ત્યારબાદ તમે તેના ત્રણ ટર્મિનલ પણ જોઈ શકો. આમાંથી ત્રણ વાયર બહાર કાઢવામાં આવે છે જેથી આપણે તેની સાથે કંઈક જોડી શકીએ